ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશ અને વિદેશમાં અનેક ચાહકો છે, પણ સુરતમાં તો એક અનોખા ભક્ત છે. 68 વર્ષીય પંકજભાઈ પીએમ મોદીના ભક્ત એટલા માટે કે તેમનું અનોખું ટેટુ પણ ચિતરાવી લીધું છે. મોદીને જોવા માત્રથી તેમનામાં અનોખી પોઝિટિવિટી આવી જતી હોવાનું પણ તેઓ માને છે. અને પોતાના ભગવાનને અનોખું સ્થાન આપવા માટે પંકજભાઈએ નરેન્દ્ર મોદીની સિગ્નેચર સાથેનું જબરદસ્ત ટેટુ હાથ પર કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ પહેલા તેમને ભેટ આપવા અને આભાર વ્યક્ત કરવા માટે આ ટેટુ કરાવ્યું છે. અમે કોઈ રાષ્ટ્રને પ્રેમ કરું છું તો ભાઈ રાષ્ટ્રધ્વજ અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો બસ એના જેવું ઉત્તમ તો કઈ નહીં. મગજભાઈ અને કે એન્જિનિયર છું એટલે મેં જાતે ડિઝાઇન કરી દીધી. ટેટુ પડવાનું કારણ એક જ કે અમે એમને ભગવાન માનીએ છીએ, એમના વિચારસરણી અમારી સાથે રહી અને જ્યારે પણ અમને કોઈ તકલીફ પડી હોય તો બી અમે ખાલી રોડી સાહેબના હાથમાં પાછું ફરી એકવાર જોઈ લઈએ છીએ બસ તો અમને પોઝિટિવિટી આવી જાય છે, એક એનર્જી આવી જાય કે ઊભો થા અને પાછું કામ કરવા માંડો. એક એનર્જી એ જે કંઈ સ્પીચ હોય એમની તો બધી યાદ આવી જાય, એમનો ચહેરો જોઈએ એટલે. મોદીને ભગવાન માનતા આ ભક્તની ઈચ્છા તો એ પણ છે કે મોદી સાહેબને ગિફ્ટ આપું જેમને હું ભગવાન માનું છું ને લાઈફ છે. અને એકવાર જો મોદી સાહેબ અમને દિલ્હી બોલાવી દે અને સાક્ષાત દર્શન આપે તો હું સમજીશ કે અમારા પૂરા કુટુંબના ચાર ધામની યાત્રા પૂરી દર્શન થઈ ગયા. નરેન્દ્ર મોદીના દર્શન માત્રથી જ ચાર ધામની યાત્રા થઈ જાય એવું માનતા પંકજભાઈ પીએમ મોદીના નામની માળા જપી રહ્યા છે. ધ્રુવ સોમપુરા, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.